મધ્ય ગુજરાતમાં આજે જાણે આ ફાટ્યું હોય તેમ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ અનરાધાર વરસાદ બોરસદમાં પડ્યો છે। બોરસદમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી। રસ્તાઓ જળમગ્ન બન્યા હતા, બજારોમાંથી પૂરની જેમ પાણી વહી રહ્યા હતા, બાળકો વરસાદી પાણીમાં નહાવાની મજા માણી રહ્યા હતા। તો બોરસદમાં ભારે વરસાદના કારણે સદંતર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। 12 ઇંચ વરસાદ પડે ત્યાં કેવી સ્થિતિ હોય તેનું અનુમાન તમે આ દ્રશ્યો પરથી લગાવી શકો છો। આ દ્રશ્યો બોરસદના અક્ષરનગર સોસાયટીના છે, જ્યાં રસ્તાઓ પર કમરથી ઉપર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ ઘરની છતો પર સહારો લેવો પડ્યો છે। ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન પલળી ગયો છે, તો નીચાણવાળા વિસ્તારમાંથી ટ્રેક્ટરની મદદથી લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જ કહે છે કે બોરસદમાં આભ ફાટ્યું છે, અહીં મહેર નહીં કહેર વરસ્યું છે। શહેરની અક્ષરનગર સોસાયટી જ નહીં, અન્ય વિસ્તારની પણ આ તસવીરો જુઓ। વરસાદ 12 ઇંચ પડ્યો ત્યારે તેની ઝડપ કેટલી હતી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। એવું લાગે છે કે જાણે અહીં વાદળ ફાટ્યું હોય। રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે, તો વાહન વ્યવહાર સદંતર બંધ। સોસાયટીઓમાં ક્યાંક કમર સુધી તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાયા, જેના કારણે અહીં મોટા પાયે જનજીવન પ્રભાવિત થયું। તકલીફો બહાર જવાય નહીં, કશું થાય નહીં, પબ્લિક બધી હેરાન થાય। બરોબર, તો આ કાસ મોટો થવો જોઈએ, શું તમારું શું માને? કાસ મોટો થવો જોઈએ, તો રજૂઆત કરી છે આ બાબતે? ના, કોઈને કરી નથી, એટલે કોઈ સાંભળવા ના હોય કઈ થી થાય? આગળની સાઈડે જે કાંસ બનાવ્યો છે એ કાંસ જે નાનો કરી દીધો છે, એને લીધે આ પાણીનો નિકાલ ઘટી ગયો છે। જો કે થોડો વરસાદ ધીમો પડતાની સાથે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ બોરસદ ખાતે દોડી આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાકી જિલ્લામાં પણ વરસાદ છે, પણ આટલી બોરસદ જેટલી નથી, અને બોરસદ તાલુકામાં આટલા માટે SDRFની પણ એક ટીમ અહીંયા આવી ગઈ છે, જે નીચાણના વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભર્યું છે, તમે પણ લગભગ 4 કલાકમાં 12.5-3 ઇંચ જેટલી વરસાદ થઈ છે, તો નીચાણના એરિયામાં સ્વાભાવિક છે કે પાણી ભરાઈ ગયો છે। તો આવા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી માટે આખું તંત્ર, TDO, મામલતદારશ્રી, SDM, ચીફ ઓફિસર, આ બધું આખું તંત્ર અહીંયા ઉપસ્થિત છે। મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાની સાથે સાથે વડોદરામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। શહેરના સમા, છાણી, નિઝામપુરા, અલકાપુરી, સયાજીગંજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ દ્રશ્યો કારેલીબાગ વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદના કારણે રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા હતા, જેના કારણે એસટી બસ સહિતના વાહનો પાણીમાં બંધ પડી જતા અટવાયા હતા, તો દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। શહેરના ગેંડા સર્કલથી ગોરવા તરફ જતા રસ્તા પર પણ ભારે વરસાદી પાણી ભરાયા હતા, જેમાં કાર અને બાઇક ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। કાર અને બાઇકમાં પાણી ઘૂસી જતા રસ્તા વચ્ચે જ બંધ પડી જવાથી ધક્કો મારીને વાહનને લઈ જવાનો વારો આવ્યો હતો। આ તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અહીં રસ્તાઓ જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા। જેતલપુર બ્રિજ પાસે કેડ સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। વડોદરામાં આજે 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હજુ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદથી સંવાદદાતા ઘનશ્યામ પટેલ સાથે વડોદરાથી માનુ ચાવડા, VTV ન્યૂઝ।